દીવથી 15 કિમીની दूरी पर નવસારીની પાર્વતી દેવી બોટે લીધી જળ સમાધિ. અન્ય નવસારીની જ એક બોટ દંડે લે અને 8 ખલાસીઓને આબાદ બચાવી લીધા. દીવથી 15 કિલોમીટરના અંતર પર દરિયામાં નવસારીથી ઓખા તરફ જઈ રહેલ પાર્વતી દેવી નામની બોટના તરિયાના ભાગમાં અચાનક કોઈ કારણસર પાણી ભરાઈ જતા બોટ થઈ દરિયામાં ગરકાવ. जो कि आ बोट में हाजर एक टंडेर अने 8 खलासीओ एम कुल 9 व्यक्तिओ थयेलो आबाद बचाव. घरकाव थयेल पार्वती देवी नामनी बोटथी दूर थोड़ा अंतर पर एक बीजी नवसारीनी ज अंजनी देवी नामनी बोट दरियामां हाजर होवाथी तेमने वायरलेसनी मददथी कोन्टेक्ट कर्यो हतो. बाद तेमां सवार लोकोनी नजर अचानक घरकाव थई रहेली बोट पर पड़ता अंजनी देवी बोटने पार्वती देवी बोट तरफ समाचार पहुंची जईने तेओए पार्वती देवी बोट में हाजर एक टंडेल अने 8 खलासीओनो बचाव करी पोतानी बोट में लीधा हता. त्यारबाद वेरावळ कोस्टगार्ड अने मददथी बचाव करनार अंजनी देवी बोटना माछीमारोए तमाम पार्वती देवी बोट में सवार 9 माछीमारोने लईने दीवनी बंदर चौक जेटी पर पहोंचाडेल अने आम आ नवसारीनी डूबी रहेल बोट में सवार लोकोए आजे दीव में आसरो लीधो. डूबी गयेल बोटने आशरे 35 लाखनुं नुकसान थयुं हतुं. आ बनाव अंगे गरकाव थयेल बोट पार्वती देवीना टंडेल अल्पेशभाई मगनभाई टंडेले जणाव्युं हतुं के तेमणे पोताना बचाव माटे वायरलेसनी मददथी कोस्टगार्ड अने नेवीनो संपर्क साधवा घणी कोशिश करी हती, परंतु हवामान खराब होवाना कारणे कोईनो संपर्क थई शक्यो न हतो. अने जो समयसर अंजनी देवी बोटना टंडेल प्रियांक टंडेल उर्फे बंटीभाई एमनी मददे ना पहुंच्या होत तो आज पार्वती देवी बोट में सवार तमामे तमाम 9 माछीमारो अने पोतानो जीव गुमाव्यो होत. हाल खराब हवामान ने होवाने दरियामां भारे करंट होवाना कारणे दीव प्रशासन द्वारा पण हालमां माछीमारी करवा माटे मंजूरी आपवामां आवी नथी. मीनाक्षी गढ़वी, ZS टीवी दीव. આશરે આ બોટ અત્યારે 20 કિલોમીટર જેટલી પાછળ જતી રહી છે. ઓકે, અને અંદાજિત એ બોટની કિંમત કેટલી હશે? અંદાજિત કિંમત 40-45 લાખ છે. મારું નામ પ્રિયાંક ટંડેલ છે, હું નવસારીનો છું. અમે પાર્વતી દેવી કરીને બોટ દરિયામાં નવસારીથી ઓખા જતી હતી, અમે પણ નવસારીથી ઓખા આવતા હતા. અમે એ બોટથી 10-15 કિલોમીટર દૂર હતા, એ બોટનો કોન્ટેક્ટ આવ્યો કે બોટમાં પાણી થઈ ગયું છે. એટલા માટે અમે પાછી ટર્ન મારીને બોટ પાછા ગયા અને અમારી ભેગી બધી બોટો આગળ બહુ હતી ને અમે એન્જિન મારું પોતાના કારણે હું જરાક ધીરો હતો. મારા પર કોન્ટેક આવ્યો એટલે હું ત્યાં નજીક ગયો, પણ મારાથી એકલાથી થાય એવું કંઈ હતું નહીં. બોટ પવનને વેધર ખરાબના હિસાબે હું બોટ પાસે ઊભો હતો. હું બધા કોન્ટેક કર્યો હતો, કોસ્ટગાર્ડમાં કોન્ટેક, ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં કોન્ટેક કર્યો હતો, બધી જગ્યાએ કોન્ટેક કર્યો, પણ કોઈનો રિપ્લાય આવ્યો નહીં. મારી બધી બોટો સાથે કોન્ટેક કર્યો હતો, વેધર ખરાબના હિસાબે રિપ્લાય આવ્યા નહીં કોઈને. તો સવારે 11-12 વાગ્યા સુધી બધાને કોન્ટેક્ટ કરી તો કરતો તેઓને પછી છેલ્લે મારે માણસોને લઈ લીધા હું મારા રીતે, ને પછી હું આ બધાને કોન્ટેક્ટ કર્યા હતા. પછી હું આ લોકોને લઈને બધા મને કીધું કે દીવમાં આવી જાઓ એટલે તમારું બધું અહીંયા થઈ જશે. અહીંયાથી બધા કીધું, વેરાવળ કોસ્ટગાર્ડવાળાનો ફોન આવ્યો હતો, અહીંયા માણસને મને આવવાનું કેવી રીતે બારામાંથી બધું બતાવ્યું. અહીંયા જે પીએસઆઈ સાહેબ છે, આપણે બધા સાહેબ, એમનો બી ફોન આવ્યો તમે અહીંયા આવી જાઓ. એ રીતે અમે અંદર આવી ગયા.